લગન ફિલ્મમાં કચરાનો રોલ કરનાર અદાકાર આદિત્ય લાખિયા કચ્છમાં ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યા છે. કચ્છના અનેક સારા લોકેશન પર આ ગુજરાતી ફિલ્મ નું શૂટિંગ ચાલી રહ્યું છે. આજે ગુજરાતી ફિલ્મ બની રહી છે તેમાં મુખ્ય રોલ કરનાર ચિરાગ મોદી છે, જેઓ ભંવર નામની ગુજરાતી ફિલ્મ કરી ચુક્યા છે. ચિરાગ મોદી મૂળ ગાંધીધામના વતની છે અને તે સાથે તેઓ અમદાવાદમાં એક ફિલ્મ સ્ટુડિયો પણ ધરાવે છે. કચ્છમાં અનેક સારા લોકેશન છે જ્યાં ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મનું શૂટિંગ થઈ શકે છે. આ એજ્યુકેશન માટે બાળકોને આ ફિલ્મ કેમ પસંદ કરી? આપણે ઘણી બધી ફીચરો છે, બાળકો ઉપર કેમ વિચાર કર્યો આપણે? મને જ્યારે સ્ક્રિપ્ટ મળી, મને બહુ જ સ્ક્રિપ્ટ ગમી ગઈ. અને હમણાં જે ગુજરાતી પિક્ચરોમાં ટ્રેન્ડ ચાલે છે, તો એ બધી પિક્ચરોનું જોનર કમર્શિયલ ફિલ્મ્સ છે. ગુજરાતી આપણે આ પ્રથમ છે, બીજી મારી આ બીજી છે, પહેલી કઈ હતી? ભાઈ જેવા કલાકાર સાથે ક્યારેક કામ કરવા મળ્યું અને આવા એક સરસ મિત્ર પણ મળ્યા. આ વાત આપણા બધા માટે અને ખાસ કચ્છ માટે ગર્વ લેવા જેવા માટે કેમ હું માનું છું. એક તો લગાન જેવી એક ફિલ્મ જે આપણી ધરતી અને આટલા વર્ષો 50 ઉપર બોલિવૂડની ફિલ્મ કરવા પછી આદિત્યભાઈને એવો વિચાર આવ્યો હોય કે આપણે એક તો સારી ફિલ્મ બનાવીએ જે શિક્ષણ પર કે બાળકો માટે હોય, જે બાળકો માટે ઓછા લોકો કામ કરે. આટલા મોટા કલાકાર આજે પાછા ગુજરાતમાં પોતાની જે માતૃભૂમિ છે, પોતાની જન્મભૂમિ છે, ત્યાં આવી અને એ ભાષામાં એક ફિલ્મ બનાવવાનો વિચાર કરે છે અને સાથે સાથે પાછું એ જ કચ્છ કે જ્યાં એમણે એના જીવનની સૌથી યાદગાર અને મોટી ફિલ્મ જ્યાં હતી ત્યાં જ આવીને ફરી એક પોતાની પ્રોડ્યુસર તરીકેની જે ફિલ્મ છે એ આ ધરતી પર કરે છે. તો આપણે કચ્છ વતી એમનો આભાર માનવો પડે છે. આટલા કમર્શિયલ કોમેડી કે એ બધાથી હટીને એક જવાબદાર કલાકાર તરીકે જે આજે એમણે એક સ્ટેન્ડ લીધું છે એના માટે આપણે એમનો આભાર માનવો છે. નખત્રાણાની 20 કિલોમીટર દૂર આવેલો એક આ તલ ગામ, જે આપણે આ વિસ્તારના જે બોર્ડર વિસ્તારમાં જે અહીં આપણે એક સરસ મજાની એજ્યુકેશન ઉપર ફિલ્મ બની રહી છે, ત્યારે આ તલ ગામની અંદર આપણે આ વિસ્તારના લોકોની રહેણીકેણી અને જે આ શિક્ષણ જે ભૂલકા બાળકો છે એમને વધુ શિક્ષણ મળે
અને આ સારું સરસ મજાનું શિક્ષણ મળે તે માટે એક સરસ મજાની ફિલ્મ બની રહી છે. ત્યારે આ ગામના આપણી પાસે જ આવેલા અગ્રણીઓ પણ આવેલા છે અને આ સરસ મજાની ફિલ્મ બને તેના માટે થોડીક આપણે સરસ મજાની વાત કરશું. ભાઈ આજે નાનો કરમખાન, કરમખાન આજે ગામમાં ફિલ્મ બને તે કોણ ચાલતા મજા આજે મજા આજે આજે ગામ મેં કોણ જરૂરિયાત માજી છે શિક્ષણ જે સ્કૂલ બુ લાયક ના એટલા સ્કૂલ લાયક કેટલા છોકરા ભણે તા માજે કેટલા આજે નખત્રાણા તલ ગામે શૂટિંગ થઈ રહી છે અને જે આ શૂટિંગ થઈ રહી છે એક આપણે શિક્ષણ જગત ને ઉજાગર કરવા માટે કે એક ગરીબ એક પરિવાર નો જો છોકરો આપણે ન ભણી શકે અને એને ભણવા માટે આગળ લેવા માટે આ એક ફિલ્મ નો ઉપદેશ છે આપણે કે જે નાના ગરીબ પરિવારના છોકરા પણ સારું શિક્ષણ મળે ત્યારે આ એક તલ ગામ જોવામાં આવ્યું છે અને તલ ગામના અગ્રણીઓ મારી પાસે ઉપસ્થિત છે. તો આપનું ભાઈ નામ આપણે આમજભાઈ એના સ્કૂલ કેવી છે આપણે આ ગામ ની અંદર સારી છે. કેટલા છોકરા ભણે છે આપણે 20-25 કે 50 ટોટલ આપણે કેટલા સુધી અહીંયા કરે સ્કૂલ નું ભણતર છે આપણે તમે કેટલું ભણ્યા છો 8 ચોપડી ભણ્યા છો આપણે ભાઈ આને નાલો વસાય ભાઈ આ અહીંયા કેટલા શિક્ષકો આવે છે આપણે ખબર નથી તમને બે આવતા હશે માલદારી છો આપણે માલદારી તો પાછળ આપણે છોકરા તમારા અમારું ગામ સારી છે સારી ગામ છે અને આ સ્થાનિક ના કોઈ ગામ કામલભાઈ આપણે આ સ્કૂલ ની અંદર અમારે ગામ મોટો ગામ છે ને અલગ છે શિક્ષકો ભણાવે છે કે નથી ભણાવતા શિક્ષકો પૂરતા શિક્ષકો છે તો આપણે જે અહીંયા આપણે શિક્ષણ ની અંદર આપણે જે ફિલ્મ બનાવી રહ્યા છે અને એક આમણે જે અમદાવાદના જે કલાકારો છે જે પ્રોડક્ટર છે આપણે એમને આ તલ ગામ પસંદ કર્યું છે તો 3 દિવસ અહીં શૂટિંગ કરશે અને એનો ઉદ્દેશ છે આપણે કે એક શિક્ષણ એક અલી નામ ઉપરથી આપણે અલી નો છોકરો છે આપણે અને જે આ પરિવાર એક ગરીબ પરિવાર છે એમને આપણે ઉચ્ચ શિક્ષણ મળે આપણે એવું આપણે છે ઉચ્ચ શિક્ષણ મળે અને એમનો આપણે છોકરો આગળ બનીને આગળ વધે. કેમેરામેન જીગર વાડિયા સાથે ભરત જોશી કચ્છ ન્યૂઝ નખત્રાણા.